નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ગઈકાલના તાસની અંદર અસહકારના આંદોલનની અંદર રચનાત્મક અને ખંડનાત્મક ભાષાની ચર્ચા કરી ગયા. પછી અસહકારના આંદોલનના જે કાર્યક્રમો હતા એ કાર્યક્રમોની પણ વાત કરી હતી કે ભાઈ જે નેતાઓ હતા એમણે પોતપોતાના બધા ખિતાબો પાછા આપ્યા હતા અને આપણી પોતાની શાળાઓ શરૂ થઈ હતી ને બધી. એની અંદર એક મુદ્દો એ પણ હતો કે ટીડા ફંડની અંદર એક કરતા 1 કરોડ રૂપિયાથી વધારે નાણાં એ એકઠા થયા અને આંદોલન દરમિયાન આ હિન્દુ મુસ્લિમ એકતાના પ્રેરક પ્રસંગો જે પ્રસંગો હતા એમની એકતાના દર્શન એની અંદર થયા. હિન્દુ જમીનદારો અને મુસ્લિમ ખેડૂતો વચ્ચે થયેલા જે મોપલા વડવો છે એ ટીકાપાત્ર કહી શકાય, તેને બ્રિટિશ સરકારે સખત હાથે દબાવી દીધો. આ આંદોલનને નિષ્ફળ બનાવવા માટે સરકારની એક જ નીતિ અને એકઈ નીતિ દમન નીતિ એનો સહારો લીધો. બેફામ લોકો ઉપર લાઠીચાર્જ, પછી આડેધડ ગોળીબાર, પછી સામૂહિક ધરપકડો અને આમ અનેક પ્રકારના અમાનુષી અત્યાચારો એ કરવામાં આવ્યા. હિન્દુ મુસ્લિમ એકતાને તોડવા માટેના પ્રયાસો પણ અંગ્રેજ સરકારે કરેલા. હવે એક સવાલ એ પણ પૂછાય છે કે ભાઈ અસહકારનું આંદોલન ગાંધીજીએ શા માટે મોકૂફ રાખ્યું, શા માટે આંદોલનને બંધ કરી દીધું? આટલો બધો દેશની અંદર પ્રવૃત્તિઓ ચાલતી હતી, આટલો બધો યુવાનોની અંદર અંગ્રેજો પ્રત્યેનો જે જુસ્સો હતો એમને ભારતમાંથી હાંકી કાઢવા માટેનો, અને છતાં પણ એકાએક ગાંધીજી એવી કઈ ઘટના બની કે જેનાથી ગાંધીજીએ આ સહકારનું આંદોલન મોકૂફ રાખ્યું, તો એની વાત કરીએ. હવે આ ઘટનાની અંદર જોઈએ તો ઉત્તર પ્રદેશના ગોરખપુર જિલ્લાની અંદર ચૌરી ચૌરા નામનું ગામ આવેલું છે અને આ ગામની અંદર એ એક હિંસક બનાવ બન્યો. ગાંધીજી અહિંસક અને આવી હિંસક ઘટના જે બની એનાથી એમણે આ સહકારનું આંદોલન મોકૂફ. કઈ ઘટના? તો એ દિવસ હતો 5 ફેબ્રુઆરી 1922. એ ચૌરી ચૌરા ગામે એક સરઘસ નીકળેલું અને એ સરઘસ પર પોલીસે ગોળીબાર કર્યો અને જ્યાં સુધી પોતાની ગોળીઓ ખૂટી ન ગઈ ત્યાં સુધી, અને ગોળી ખૂટી ગઈ એટલે એ જે પોલીસો હતા એ 21 પોલીસો લગભગ હતા એ પોલીસ ચોકીમાં જઈને ભરાઈ ગયા, સંતાઈ ગયા. ટોળું ઉશ્કેરાયેલું હતું કારણ કે સરઘસ કેવું હતું, શાંત સરઘસ હતું, કોઈ પણ જાતનો ક્યાંય વિરોધ કે કોઈ નારા કે એવું કશું જ નહોતું, શાંતિથી સરઘસ પસાર થઈ રહ્યું હતું અને એની પર ગોળીબાર થયો એટલે લોકો ઉશ્કેરાયેલા અને એમણે ત્યાં જઈને પેલા પોલીસ ચોકી જે હતી એ પોલીસ ચોકીને આગ લગાડી દીધી અને એમાં 21 પોલીસો એ બળીને ભળતું થઈ ગયા, મૃત્યુ પામ્યા. આ હિંસક બનાવના સમાચાર જ્યારે ગાંધીજીને મળ્યા ત્યારે એમણે શું જણાવ્યું કે અહિંસાનું મૂલ્ય નહીં સમજનારા લોકોના હાથમાં એ સત્યાગ્રહનું શસ્ત્ર મૂકીને મેં હિમાલય જેવડી મોટી એ ભૂલ કરી છે, અને એમ કહીને ગાંધીજીએ આ અસહકારનું જે આંદોલન હતું એ આંદોલન પાછું ખેંચી લીધું. કેટલો સરસ મજાનો નાનકડો સવાલ યાદ રહી જાય છે કે ભાઈ ગાંધીજી અસહકારનું આંદોલન શા માટે મોકૂ રાખ્યું. તો આ ચૌરી ચૌરાની જે ઘટના છે એ ઘટનાનું તમારે એની અંદર વર્ણન કરવાનું. હવે આ જે આંદોલન હતું એ આંદોલનની મહત્વની અસરો એ કઈ થઈ? આ આંદોલનને પોતાના હેતુઓ પ્રાપ્ત કરવામાં ભારી સફળતા ના મળી, પરંતુ તેના નકારાત્મક અને રચનાત્મક જે કાર્યક્રમો હતા એ કાર્યક્રમો દ્વારા લોકોને તેમના અધિકારો પ્રત્યે સભાન કર્યા. શું આપણા અધિકારો છે એ અધિકારો પ્રત્યે લોકો સભાન થયા, ભલે આંદોલન સફળ થયું કે ન થયું. સરકાર તરફ એક વિરોધી વાતાવરણ સર્જાયું, લોકોમાં અન્યાય વિરુદ્ધ સંઘર્ષની ભાવના પ્રબળ બની કે જે ખોટું છે તો ચલાવી લેવાય જ નહીં. ભારતના બધા જ વર્ગોમાં રાજકીય જાગૃતિ આવી, સ્વરાજ માટેની તેમની જે શ્રદ્ધા હતી એ શ્રદ્ધા અડગ બની અને લોકોમાં જે ભય હતો પહેલાં લાઠી અંગ્રેજોની જે લાઠી પડે ને જે ડરતા હતા એ, પછી દંડ છે, પછી જેલમાં જવાની જે ડર હતો આ બધું એમનાથી દૂર થઈ ગયું. હવે લોકો ખુશી ખુશી અંગ્રેજોની લાઠી ખાવાય તૈયાર હતા, બરાબર? જો દેશ સ્વતંત્ર થતો હોય તો અંગ્રેજોની લાઠી ખાવા માટે પણ તૈયાર છે, દંડ ભરવા માટે પણ તૈયાર છે અને જેલમાં જવા માટે પણ તૈયાર. એ ભય એમનામાં તો દૂર થયો. યુવાનો અને સ્ત્રીઓ પણ રાષ્ટ્ર સેવામાં
આગળ આવે, કોંગ્રેસ લોકોની સંસ્થા બની ગઈ, દેશમાં રાષ્ટ્રીય શિક્ષણ આપતી જે શાળાઓ હતી એ શાળાઓ શરૂ થઈ, અંગ્રેજીના સ્થાને હિન્દી ભાષાને મહત્વ મળ્યું, જે રાષ્ટ્રીય આંદોલન અત્યાર સુધી શહેરો અને નગરો તેમજ બુદ્ધિજીવીઓ પૂરતું સીમિત હતું એ હવે ગામડે ગામડે એ સામાન્ય જનતા સુધી એ વિસ્તરી ગયું. તો આ અસહકારના આંદોલનની એ અસરની વાત આપણે કરી. હવે ત્યાર પછીનો આપણો છેલ્લો મુદ્દો છે સ્વરાજ પક્ષ, એની ચર્ચા સાથે આપણે આ પાઠને પ્રકરણ 4 એ પૂર્ણ કરીશું. સ્વરાજ પક્ષ કોણે સ્થાપ્યો અને શા માટે એની સ્થાપના થઈ વગેરે મુદ્દાઓની આપણે ચર્ચા કરીએ. લોકોમાં જે રાજકીય જાગૃતિ આવી હતી ને એને ટકાવી રાખવાના હેતુથી, હવે તમે આટલી બધી લોકોની અંદર જાગૃતિ છે અને કંઈ ના કરો તો એ તો પાછી રાષ્ટ્ર પ્રત્યેની જે નિષ્ઠા છે જે વફા એ પાછા બધા લોકો શાંત થઈ જાય, એટલે અસહકારનું આંદોલન તો બંધ થઈ ગયું છે. એટલે આ સ્વરાજ પક્ષે આ લોકોની રાજકીય જાગૃતિને ટકાવી રાખવાના હેતુથી અને અસહકારની જે લડત મોકૂફ હતી એ પછી ચિત્તરંજન દાસ અને ચિત્તરંજન દાસ મુનશી અને મોતીલાલ નહેરુએ એ સ્વરાજ પક્ષ સ્થાપ્યો. તેમનો હેતુ ધારાસભામાં પ્રવેશીને સરકારની અયોગ્ય નીતિઓનો વિરોધ કરવાનો, કે ગમે તે થાય ધારાસભામાં એકવાર આપણે સ્થાન મેળવવાનું અને ત્યાં જઈને પછી સરકારનો વિરોધ કરવો. સ્વરાજ પક્ષના સ્થાપકો ગાંધીજીના અસ્પૃશ્યતા નિવારણ, પછી હિન્દુ મુસ્લિમ એકતા, રેટિયાને ઘૂમતા કરવા, નશાબંધી વગેરેના રચનાત્મક કાર્યક્રમો એ સ્વીકાર્યા હતા. સ્વરાજ પક્ષે આ બધા જે હકારાત્મક કાર્યક્રમો હતા એ હકારાત્મક કાર્યક્રમો એમણે સ્વીકાર્યા અને ગમતા પણ હતા. નવેમ્બર 1923 એ સમયે યોજાયેલી ધારાસભાઓની ચૂંટણીમાં સ્વરાજ પક્ષે ઝુકાવ્યું. એમનો હેતુ શું હતો? કે અહીં બહાર રહીને આપણે વિરોધ કરીશું તો એનો કોઈ મતલબ નથી, એકવાર ગમે તે કરીને ચૂંટણીમાં ઝંપલાવો અને ધારાસભામાં સ્થાન મેળવી અને પછી સરકારનો વિરોધ કરો. એટલે એના પછી જે ચૂંટણી થઈ ને એની અંદર સ્વરાજ પક્ષે ઝુકાવ્યું અને કેન્દ્રીય ધારાસભાને કેટલાક પ્રાંતોની ધારાસભામાં સ્વરાજ પક્ષના ઉમેદવારો ચૂંટાઈને પણ આવ્યા અને સ્પષ્ટ બહુમતી એમને મળી. બંગાળ પ્રાંતમાં જોકે બહુમતી ન મળી, કેમ? કારણ કે એ તો અંગ્રેજોનો જ વિસ્તાર હતો એટલે ત્યાં બહુમતી ન મળી, છતાં એક મોટા અને મજબૂત પક્ષ તરીકે સ્થાન મેળવી શક્યો. સ્વરાજ પક્ષ એક મજબૂત પક્ષ તરીકે સ્થાન મેળવ્યું. કેન્દ્રીય ધારાસભામાં પક્ષના નેતા તરીકે પણ ચૂંટાયા તો મોતીલાલ નહેરુ અને બંગાળ પ્રાંતમાં નેતા તરીકે ચિત્તરંજન દાસની વરણી એટલે કે પસંદગી થઈ. ત્યાર પછી સ્વરાજ પક્ષે આવીને શું કર્યું? તો સરકારી અંદાજપત્રો, ખરડાઓને નામંજૂર કરી અને સરકારી અન્યાય નીતિ રીતિઓનો વિરોધ શરૂ કર્યો. જે લોકો ચૂંટાઈને આવ્યા હતા એની અંદર આ જે નેતાઓ હતા એમણે આવીને સૌથી પહેલાં જે સરકારની ન ગમે એવી નીતિઓ હતી એનો વિરોધ કર્યો. તેમજ પ્રજાના પ્રશ્નો તરફ સરકારને ધ્યાન આપવા માટે ફરજ પડી કે પ્રજાને શું જોઈએ છે, એના કયા પ્રશ્નો છે મૂંઝવતા એની તરફ તમારે ધ્યાન રાખવું જોઈએ એવી ફરજ પડી. સ્વરાજ પક્ષની કામગીરીને કારણે સરકારે એ સાયમન કમિશન 2 વર્ષ વહેલું નિમવું પડ્યું. હવે ધારાસભામાં સ્વરાજ પક્ષે શિસ્તબદ્ધ કામગીરી બજાવી, શિસ્ત પ્રમાણે જે ખોટી રજૂઆતો નથી કરવાની, ઊંચી સંસદીય પ્રણાલીઓ સ્થાપી, ભારતના લોકોમાં લોકશાહી પદ્ધતિ બંધારણીય રીતે શાસન ચલાવવાની ક્ષમતા છે એમ બ્રિટિશ સરકાર સમક્ષ સાબિત કર્યું હતું કે ભાઈ અમે પણ એ અમારા દેશનું જે શાસન છે એ અમે ચલાવી શકીશું એવું આ સ્વરાજ પક્ષે એ સાબિત કરી બતાવ્યું. આવી સુંદર કામગીરીને પરિણામે હિન્દનો જે શિક્ષિત વર્ગ હતો એ સ્વરાજ પક્ષ તરફ આકર્ષાયો. જે ભણેલો ગણેલો વર્ગ હતો એને આ જે બાબતો હતી સ્વરાજ પક્ષની એ ગમી. લોકોમાં પણ રાષ્ટ્રીય જાગૃતિનો પુનઃ સંચાર થયો અને સ્વરાજ પ્રાપ્તિને વધુ નજીક લાવવામાં એ આ પક્ષે ખૂબ જ મહત્વનો ભાગ ભજવ્યો. એ સઘળી બાબતોમાં તેનું મહત્વ અને મૂલ્ય રહેલું છે. છેલ્લે વાત કરીએ જૂન 1925 અંદર આના જે સ્વરાજ પક્ષ સ્થાપના જે મુખ્ય નેતા હતા ચિત્તરંજન દાસ અને મોતીલાલ નહેરુ, એટલે આ ચિત્તરંજન દાસનું અવસાન થતાં સ્વરાજ પક્ષ હતો એ થોડો નબળો પડ્યો અને કેટલાક સભ્યો સરકારને સહયોગ આપતા તો કેટલાક એ નેશનલ પાર્ટી નામનો નવો પક્ષ સભાતા સ્વરાજ પક્ષની જે પ્રતિષ્ઠા હતી એ પ્રતિષ્ઠા ઓસરી ગઈ અને પછીની ચૂંટણીમાં તો મદ્રાસ પ્રાંત સિવાય સર્વત્ર તેના ઉમેદવારો ને ભારે પરાજય સાંપડ્યો.
જો કે બિપિન ચંદ્રપાલ અને સુરેન્દ્રનાથ બેનર્જીએ તો તેની કામગીરીની આકરી ટીકા પણ કરી છે. તો આ રીતે જે આ ચળવળોનો જે મુદ્દો છે એ મુદ્દાને આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. પ્રકરણ 4 પણ અહીંયા પૂર્ણ થાય છે. આનું સ્વાધ્યાય તમારી નોટની અંદર સારા અક્ષરે લખવાનું છે. અસ્તુ.